गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय विज्ञान अने चेप्टर 10 जोई रह्या छे, प्रकाश नु परावर्तन अने वक्रीभवन। मित्रों, आ चेप्टर ना आपणे बहिर्गोल अरीसाना टेक्स्टबुक ना उदाहरण अने स्वाध्यायना बधा ज दाखलाओ आपणे शीख्या अने अत्यारे आपणे अंतर्गोल अरीसा विशे शीखी रह्या छे। तो आजे आपणे अंतर्गोल अरीसानो अने बोर्डनी एग्जाममां पूछी शकाय एवा मोस्ट इम्पोर्टंट एग्जाम्पल आजे शीखीशुं। बरोबर मित्रो, तो चलो शुरू करिए। हवे मित्रो, अहींया तमे जोई रह्या छो के 4 सेमी ऊंचाई वाळी, केटला सेंटीमीटर? 4 सेंटीमीटर। 4 सेंटीमीटर ऊंचाई वाळी वस्तुने 12 सेंटीमीटर केंद्र लंबाई धरावता, એટલે અહીંયા વસ્તુ ઊંચાઈ આપણને આપેલી છે 4 સેન્ટીમીટર અને કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે 12 સેન્ટીમીટર અને આપણી પાસે અહીંયા રકમમાં કહેવામાં આવ્યું છે અંતર્ગોળ અરીસો 18 સેન્ટીમીટર અંતરે રાખેલ છે। तो प्रतिबिंब नो स्थान, प्रकार अने परिमाण शोधवानुं छे। तो मित्रों, केटलीक बेसिक माहिती अंतर्गोल अरीसा विशे तमने खबर होवी जोईए अने जो न खबर होय तो मित्रों तमे मारो इंट्रोडक्शन नो वीडियो दाखलाओ माटे नो खास जोई लेजो, कारण एनी अंदर अंतर्गोल अरीसो बहिर्गोल अरीसा माटेना मोस्ट इम्पोर्टंट शोर्ट ट्रीको मैं एमां समझावेली छे अने जो ए वीडियो तमे जोईलो हशे तो तमे कोई पण एक्जाम्पल आ चेप्टरना गणी शकशो। हवे मित्रो, आपणे जाणीए छे के अंतर्गोल अरीसो, तो आ आपणो अंतर्गोल अरीसो छे। बरोबर, हवे तमे जोई रह्या छो के अहीं आपणे वस्तु मूकी छे। आ शुं मूकी छे? वस्तु। अने आ आपणी डाबी बाजु छे, ज्यारे आ आपणी जमणी बाजु कहेवाय। क्लियर? हवे बीजी वात, अंतर्गोल अरीसो छे अने एनी अंदर आपणे आलेख साथे एने सरखावू पड़े, तो आपणे नानपणथी आलेख तो दोरता ज आव्या छीए। હવે અહીં જુઓ, આ ડાબી બાજુ, તો ડાબી બાજુ હંમેશા કેવી સંખ્યા આવે? ઋણ સંખ્યા આવે, એટલે કે -1 માઇનસ, એટલે ટૂંકમાં ડાબી બાજુએ આલેખમાં ઋણ સંખ્યા આવે એટલે હંમેશા આ જે વસ્તુ છે એ ડાબી બાજુએ હોય અંતર્ગોળ અરીસામાં, એટલે વસ્તુ અંતર હંમેશા માઇનસમાં લેવાનું। શેમાં લેવાનું મિત્રો? માઇનસમાં। ક્લિયર? ત્યારબાદ આપણને કેન્દ્ર લંબાઈ આપેલી છે અને આ યાદ રાખજો, અહીંયા જુઓ આ આપણો અંતર્ગોળ અરીસો છે અને એ અંતર્ગોળ અરીસો આ રીતે રાઉન્ડ કરીએ આપણે તો કઈ બાજુએ રાઉન્ડ થાય છે? ડાબી બાજુએ, એટલે કેન્દ્ર લંબાઈ પણ હંમેશા માઇનસમાં આવશે મિત્રો। તો આ બેઝિક વસ્તુઓ તમને ખ્યાલ હોય તો જ તમે આ ચેપ્ટરના દાખલા ગણી શકશો। બીજું, હવે આપણે અહીંયા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ એટલે કે ઊંચાઈ શોધવાની છે। તો મિત્રો, પહેલા તો સૌપ્રથમ અંતર્ગોળ અરીસાના સૂત્રની મદદથી શોધી શકાય પ્રતિબિંબ અંતર। બરોબર, તો આપણે સૌપ્રથમ પહેલા અહીંયા લખી કાઢીએ અરીસાનું સૂત્ર। હવે જો અરીસાનું સૂત્ર તમને ન આવડતું હોય તો ખાસ તમે તૈયાર કરી નાખજો, 1/v + 1/u = 1/f, આ આપણું અરીસાનું સૂત્ર થયું। ક્લિયર? હવે અરીસામાં v, u અને f ની કિંમત મૂકવી પડશે, તો સૌ પ્રથમ પહેલા આપણે અહીંયા લખી કાઢીએ કે v બરાબર, એને પ્રતિબિંબ અંતર કહેવાય અને પ્રતિબિંબ અંતર આપણે
शोधवानुं छे, रकम आपणने आपेलुं नथी। त्यारबाद यू एटले वस्तु अंतर कहेवाय, अने वस्तु अंतर आपणने आपेलुं छे। हवे वस्तुनुं अंतर तमे अहींया जुओ के 18 सेमी अंतरे राखेल छे, एटले वस्तु केटला सेंटीमीटर छे, 18 सेंटीमीटर। तो हवे तमे जुओ अहींयाथी आ बाजु 18 सेंटीमीटर छे, तो डाबी बाजुए जईए तो हमेशा माइनस थाय, एटले अहींया आपणे माइनस 18 सेंटीमीटर लखीशुं। क्लियर? त्यार पछी आपणने F एटले केन्द्र लंबाई कहेवाय। शुं कहेवाय मित्रो? केन्द्र लंबाई। અને આ કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે રકમની અંદર, અને એ છે 12 સેન્ટીમીટર। પણ મેં અહીંયા તમને સમજાવ્યું કે કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ અરીસામાં હંમેશા માઇનસમાં લખાય, માઇનસમાં મળે, એટલે માઇનસ 12 સેન્ટીમીટર। ચાલો એટલે આ રીતે આપણે V, U અને F શોધી કાઢ્યું। હવે એ કિંમતો આપણે અરીસામાં મૂકીશું, અરીસાના સૂત્રમાં। તો જો અહીંયા 1/V આપણે શોધવાના છે, પ્લસ 1/U એટલે માઇનસ 18 બરાબર 1/F એટલે માઇનસ 12। માટે 1/V પ્લસ માઇનસ માઇનસ થાય 1/18 અને બરાબર 1/-12। ક્લિયર? અહીંયા મિત્રો પ્લસ માઇનસ એટલે માઇનસ લખ્યા। હવે આ માઇનસ વાળા પદને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો શું લખાય? 1/V બરાબર 1/-12 પ્લસ 1/18। હવે અહીંયા જુઓ આ માઇનસ વાળું પદ છે, જ્યારે આ પ્લસ વાળું પદ છે તો પદોને અદલા બદલી કરી નાખીએ, એટલે કે આગળ પાછળ લખી કાઢીએ જેથી તમને બાદબાકી કરવામાં સરળતા રહે। તો અહીંયા લખી કાઢીએ આપણે 1/V બરાબર 1/18, આ માઇનસ છે એટલે માઇનસ 1/ કેટલા આવે? 12। હવે મિત્રો 18 અને 12 નો લસા કેટલો થાય? તો 18 ના ગળિયામાં અને 12 ના ગળિયામાં આવતી હોય એવી સંખ્યા કઈ? તો જુઓ 36 લસા આવે, 18 એકા 18, 18 દુ 36 અને 12 3 36 થાય। એટલે આપણે અહીંયા લસા લઈ લઈએ કે 1/V બરાબર લસા લઈએ 36। હવે બરોબર ધ્યાન આપજો કે આ 36 છે, એ 36 અહીંયા ઉપર અને અહીંયા પણ ગુણાશે, 18 2 36 થાય, એટલે 2 એકા 2 આવે અને 12 3 36 થાય અને 3 એકા 3। ઓકે, તો હવે આપણે શું કરી નાખીએ? જુઓ 1/V બરાબર 3 માંથી 2 જાય તો -1 અને છેદમાં 36। હવે મિત્રો અહીંયા જુઓ આ 36 ભાગાકારમાં છે, આ બાજુ લઈ જાઓ અને આ બાજુ, એટલે ચોકડી ગુણાકાર, ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા શું થશે? 36 એકા 36 અને બરાબર -1 × 20। તો આ -1 છે એટલે કેટલા થાય? 36 બરાબર -20। હવે આ માઇનસ ચિહ્નને આ બાજુ લાવી દો તો શું લખાય? માટે V બરાબર -36 થાય અને આટલા શું કહેવાય? એને સેન્ટીમીટર। અને આ મિત્રો આપણે જે શોધી કાઢ્યું એ એક્ચ્યુઅલી V એટલે પ્રતિબિંબ અંતર કહેવાય।
तो आपणे अहींया लखी काढीए प्रतिबिंब अंतर। चलो एटले आ आपणो अहींया पहेलो भाग पूरो थयो। हवे आपणे प्रतिबिंब नो स्थान प्रकार अने ऊंचाई शोधवानी छे। हवे ऊंचाई ज्यारे शोधवानी होय मित्रों त्यारे हमेशा मोटवणीना सूत्रनो उपयोग करवो पड़े। हवे अहींया आपणे लखीए के मोटवणी अने एनी संज्ञा शुं छे एम, तो आ मोटवणीना सूत्रनो उपयोग करीशुं। तो जो अहींया मोटवणी नुं सूत्र थशे एम बराबर एच डेश अपॉन एच बराबर माइनस वी अपॉन यू। अहींया बराबर ध्यान आपजो मित्रों, कारण के आ अरीसो छे, अरीसो होय तो अहींया माइनस आवे, परंतु जो अहींया लेंस होत तो माइनस आवे नहीं। एटले सूत्रमां बराबर ध्यान आपजो, अरीसामां क्यूं सूत्र वापरवुं અને લેન્સ હોય તો કયું સૂત્ર વાપરવું। હવે આપણે કામ કરી નાખીએ એચ ડેશ અને એચ એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની છે, એટલે આ સૂત્રનો ઉપયોગ કરીશું। તો એને કેવી રીતે લખાય જો અહીંયા એચ ડેશ અપોન એચ બરાબર માઇનસ વી અપોન યુ। કેમ આ સૂત્ર વાપર્યો? कारण अपनी पास v u h आ त्रणे वस्तु रकम में आपेली छे अने h डेश आपणे शोधवाना छे। हवे आ चारे वस्तु ने आपणे अहींया दर्शावी दईए, आनी हवे जरूर नथी, जरूर पड़शे एटले पाछा फरी दोरी लईशुं, बरोबर। हवे आपणे अहींया लखीए तो सौ प्रथम एच डेश एटले प्रतिबिंबनी ऊंचाई थाय, प्रतिबिंबनी ऊंचाई अने आ प्रतिबिंबनी ऊंचाई आपणे शोधवानी छे। ज्यारे एच बराबर वस्तु ऊंचाई थाय, शुं थाय मित्रो? वस्तु ऊंचाई, अने वस्तु ऊंचाई तमने रकममां आपेली छे। जो अहींया के चार सेमी ऊंचाई वाली वस्तु, एटले वस्तु ऊंचाई अपनी पासे छे चार सेंटीमीटर। त्यार बाद अपनी पासे वी, वी एटले शू कहवाय? तो आपणे बधा जाणीए छीए जो आ रह्युं प्रतिबिंब अंतर। तो अहींया आपणे लखीए प्रतिबिंब अंतर, અને પ્રતિબિંબ અંતર પણ આપણે શોધીને બેઠા છીએ v બરાબર 36 માઇનસ 36 સેન્ટીમીટર। તો આપણે અહીંયા લખી કાઢીએ માઇનસ 36 સેન્ટીમીટર। ત્યારબાદ u, u બરાબર જો અહીંયા હવે u બરાબર અહીંયા જુઓ વસ્તુ અંતર કહેવાય અને માઇનસ માં છે જો અહીંયા, તો આપણે અહીંયા લખીશું યુ એટલે વસ્તુ અંતર, અને વસ્તુ અંતર બરાબર માઇનસ 18 સેન્ટીમીટર। તો આ રીતે આપણો એક ભાગ અહીંયા પૂરો થયો। હવે બધી કિંમતો આપણે આ મોટવણીના સૂત્રમાં મૂકી દઈએ એટલે આપણને પ્રતિબિંબની ઊંચાઈ મળી જાય। તો જો અહીંયા મિત્રો કિંમતો મૂકીએ તો h ડેશ અપોન h, h એટલે 4 સેન્ટીમીટર બરાબર। હવે ખાસ ધ્યાન રાખજો, મોટા ભાગના સ્ટુડન્ટ્સ અહીંયા જ ભૂલ થાય છે, આ માઇનસ ચિહ્ન તો ખરું અને v ની કિંમત જો અહીંયા માઇનસ 36, એટલે કૌંસમાં પાછા લખવાના માઇનસ 36 છેદમાં। હવે જો અહીંયા u, u બરાબર કેટલા લખવાના? માઇનસ 18, તો આ માઇનસ 18, ક્લિયર? હવે શું થાય? તો h ડેશ અપોન 4 બરાબર આ ઉપર નીચે બંનેમાં માઇનસ છે એટલે પ્લસ થઈ જાય, પણ આ અંદર માઇનસ વધ્યા એટલે માઇનસ 36 છેદમાં 18 રહે।
હવે આ ચાર સેમાં છે ભાગાકાર એને આ બાજુ લઈ જાઓ એટલે ગુણાકાર માં થાય તો h ડેશ બરાબર માઈનસ 36 ગુણ્યા 4 અને ભાગ્યા 18 આવે હવે મિત્રો અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ જો અહીંયા 18 2 36 થાય બરોબર તો હવે અહીંયા બાકી કેટલા રહ્યા તો h ડેશ બરાબર માઈનસ 4 ગુણ્યા 2 એટલે કેટલા આવે 8 સેન્ટીમીટર ચલો તો આ તમારું પ્રતિબિંબ ઊંચાઈ આવી ગઈ પ્રતિબિંબ ની શું આવી ઊંચાઈ તો અહીંયા લખીએ પ્રતિબિંબ ઊંચાઈ ક્લિયર હવે આપણે મિત્રો આગળ વધીએ આ પછી આપણને એમ કીધું છે સ્થાન પ્રકાર અને કદ જણાવો તો અહીંયા ધ્યાન આપજો બરોબર સૌપ્રથમ પહેલું આપણે લખીએ કે પ્રતિબિંબનું સ્થાન હવે પ્રતિબિંબનું સ્થાન આપણે જોઈએ તો પ્રતિબિંબ ક્યાં મળે મિત્રો તો હંમેશા યાદ રાખજો જો મારા પહેલાના વિડિયો અંતર્ગોળ અરીસાના એક્ઝામ્પલના જોયા હશે તો મેં દરેક એક્ઝામ્પલમાં સમજાવ્યું છે જો અહીંયા આ તમારો અંતર્ગોળ અરીસો કહેવાય ક્લિયર આપણે ઉપર દોરીએ એટલે તમારે થોડું તકલીફ ઓછી પડે સમજવામાં જુઓ આ તમારો અંતર્ગોળ અરીસો ચાલો હવે તમે વસ્તુ અહીંયા મૂકી છે આ રહી તમારી વસ્તુ અને આ કઈ બાજુ કહેવાય ડાબી હવે પ્રતિબિંબ તમને ક્યાં મળવાનું તો ડાબી બાજુએ જે બાજુએ વસ્તુ છે એ જ બાજુએ તમને આ પ્રતિબિંબ મળે બરોબર એટલે અરીસો છે ધ્યાન આપજો આ અરીસો વસ્તુ જે બાજુ છે એ જ બાજુએ તમને અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ મળે ક્લિયર તો આપણે અહીંયા જવાબ લખીશું અરીસાની શું લખીશું મિત્રો આમાં કે અરીસાથી વસ્તુ તરફ અરીસાથી વસ્તુ તરફ આપણને પ્રતિબિંબ મળે અથવા તમે એમ પણ લખી શકો કે જે બાજુ વસ્તુ છે એ જ બાજુએ પ્રતિબિંબ મળે હવે આ પ્રતિબિંબ અરીસો અને પ્રતિબિંબ આ બે વચ્ચેનું અંતર પ્રતિબિંબ અંતર ક્યાં છે જોવા રહ્યું માઇનસ 36 તો આપણે અહીંયા લખીએ માઇનસ 36 સેન્ટીમીટર ક્લિયર ખ્યાલ આવ્યો મિત્રો હવે ત્યાર પછી પ્રતિબિંબનો પ્રકાર આપણે લઈએ કે પ્રતિબિંબ નો પ્રકાર ચલો હવે અત્યારે તમે અંતર્ગોળ અરીસો ભણી રહ્યા છો અને અંતર્ગોળ અરીસો હોય તો એમાં પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક મળે કેવું મળે વાસ્તવિક પરંતુ જો બહિર્ગોળ અરીસો હોય તો એમાં પ્રતિબિંબ આભાસી મળે યાદ રાખજો એટલે અહીંયા મિત્રો તમારું પ્રતિબિંબ કેવું મળશે એક તો વાસ્તવિક અને બીજું અહીંયા જુઓ તમે તમારી વસ્તુ ઉપરની તરફ એરો છે અને પ્રતિબિંબનો એરો નીચેની તરફ છે એટલે એનો મતલબ એ થાય કે તમારું પ્રતિબિંબ ઉલટું મળશે કેવું મળશે ઉલટું જ્યારે અંતર્ગોળ અરીસો હોય તો અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે જ્યારે બહિર્ગોળ અરીસાની અંદર પ્રતિબિંબ આભાસી અને ચતુ ચતુ એટલે વસ્તુ જે તરફ હોય એટલે કે સીધું મળે કેવું હોય વસ્તુ જેવી હોય એવું જ એનું પ્રતિબિંબ સીધું મળે
बहिर्गोल ध्यान रखो पाछु भेळसेळ ना थई जाय नहीं तो भूली जशो पाछा अंतर्गोल नु बहिर्गोल मां बहिर्गोल नु अंतर्गोल मां घुसी जशे એટલે ધ્યાન આપવું ખાસ જરૂરી છે। હવે ત્યાર પછી પ્રતિબિંબનું કદ એટલે કે પ્રતિબિંબનું પરિમાણ લઈએ કે પ્રતિબિંબનું પરિમાણ ચાલો હવે પ્રતિબિંબનું કદ એટલે ઊંચાઈ કહેવાય ઊંચાઈ એટલે પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ જે આપણે શોધી કાઢી છે। બીજું તમે અહીંયા જોઈ રહ્યા છો વસ્તુ નાની છે અને પ્રતિબિંબ કેવું છે મોટું એટલે તમને ખબર પડી ગઈ હશે। બીજું અહીંયા જુઓ વસ્તુની ઊંચાઈ રકમમાં કેટલી છે 4 સેન્ટીમીટર અને તમારી અહીંયા ગણતરીમાં જુઓ પ્રતિબિંબની ઊંચાઈ કેટલી આવી 8 સેન્ટીમીટર એટલે આના કરતા આ બમણી કહેવાય બરોબર। એટલે અહીંયા આપણે જવાબમાં લખીશું કે વસ્તુ કરતા કેવું મળે મોટું અને એને કેવું કહેવાય મિત્રો વિવર્ધિત કહેવાય કેવું કહેવાય વિવર્ધિત અને એમ પણ લખી શકાય બે ગણું મોટું મળે એટલે બેવડું મળે બરોબર પણ કેટલા સેન્ટીમીટર તો 8 સેન્ટીમીટર એટલે પ્રતિબિંબની ઊંચાઈ કેટલી આવી 8 સેન્ટીમીટર ક્લિયર। તો મિત્રો આ કેટલી અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા વચ્ચેનો જે તફાવત છે કે અંતર્ગોળ અરીસામાં કઈ વસ્તુ યાદ રાખવી બહિર્ગોળ અરીસામાં કઈ વસ્તુ યાદ રાખવી આ બધી બાબતો જો તમે યાદ રાખશો અને જેમ જેમ હું તમને એક્ઝામ્પલમાં કહેતો જઉં એમ એમ તમે જોડે જોડે નોટ ડાઉન પણ કરતા રહેશો તો આ બધા જ દાખલા તમને એકદમ સરળતાથી મિત્રો આવડી જશે। તો નેક્સ્ટ વિડીયોમાં પાછા આવા એક નવા દાખલા સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો।